સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. લાખણી તાલુકાના કુડા ગામના ખેડૂતોએ સ્વખર્ચે રોડ બાંધી નફટ સરકારી તંત્રને માર્યો તમાચો. દાંતીવાડા ખાતે કાર્યરત નવોદય વિદ્યાલયના રમતગમત ક્ષેત્રે ઊંચો કૂદકો. શાળાના 33 રમતવીર બાળકો રાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે પસંદગી પામતા શાળા પરિવાર ખુશ ખુશાલ. ઉનાળાની આકરી ગરમીના આતંક વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા. વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો રચ્યો હોવાના પણ આક્ષેપો. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે આગની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં રોડની સાઈડમાં આવેલ બાવળોની જાળીમાં આગ લાગતા દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. આ જાળીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ બનાવના પગલે સુઈગામના નાયબ મામલતદાર પ્રવીણદાન ગઢવી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ ઘટના સ્થળે દોડી જઈ આગ પર અંકુશ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બે દિવસમાં આગના બે બનાવ બન્યા છે. સુઈગામ તાલુકાના કોરેટી ગામે જાળીમાં આગ લાગતા 1 કિલોમીટર સુધી વૃક્ષ બળી ગયા બાદ આજે થરાદ ડીસા હાઈવે પર વન વિભાગના વૃક્ષોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ પણ ઘટના સ્થળે દોડી જઈ આગ ઓલવવાની કોશિશ કરી હતી. સદનસીબે આ આગ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી. દાનેરાના કોટડા વિસ્તારમાં આવેલ ખાલી પ્લોટમાં પણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. દાનેરા શહેરના કોટડા વિસ્તારમાં આવેલ ખાલી પ્લોટમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ પ્લોટ ખાલી હોય જાનહાનિ ટળી ગઈ હતી. કોટડા વિસ્તારમાં જૈન પરિવારનો ખાલી પ્લોટ આવેલો છે, જેમાં વૃક્ષો તેમજ સૂકા લાકડા પડ્યા હોવાથી સાંજના સમયે આ પ્લોટમાં આગ લાગી હતી અને પળભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આસપાસમાં રહેતા લોકોને જાણ થતાં રહીશોએ નગરપાલિકામાં જાણ કરી હતી, પરંતુ ફાયર ફાઈટરે પહોંચે એ પહેલાં જ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ખાલી પ્લોટ પાસે રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે અરસપરસ લોકોની મદદથી આગને કાબૂમાં લેતા કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું ન હતું. બનાવની જાણ થતાં ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. રણની કાંધીને અડીને આવેલ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આ વર્ષે ઉનાળો ખૂબ આકરો પુરવાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વાવ તાલુકાના ઢીમા ખાતે ધોમધખતા તાપમાં સ્ટેટ બેંકની ઢીમા શાખા બહાર ખેડૂતો રીતસર ગરમીમાં શેકાઈ રહ્યા છે. સ્ટેટ બેંકની ઢીમા શાખાના બ્રાન્ચ મેનેજર સહિત અન્ય કર્મચારીઓની મનમાનીના પગલે ગ્રાહકોને અસહ્ય મુશ્કેલી વેઠવી પડતી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ વિસ્તારના ખેડૂતો છેલ્લા એક મહિનાથી પાક ધિરાણના નાણાં મેળવવા સ્ટેટ બેંકની ઢીમા શાખામાં ધક્કા ખાઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવી બાકી ધિરાણ ભરપાઈ કરી દીધું હોવા છતાં પણ પાક ધિરાણ માટે તેમને રજોડાવાઈ રહ્યા છે. પાક ધિરાણના નાણાં લેવા ખેડૂતો ધક્કે ચડી રહ્યા છે. બેંકના અધિકારીઓ ખેડૂતોને તારીખો આપી ધક્કે ચડાવી રહ્યા હોય ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. એક એક જવાબ તો આપતા જ નથી પાછા કે આજ આપજો કે નક્કી આવજો એવું તો કહેતા જ નથી. કેટલા મોટા ખાવ તો બૈરો માણસો આવે ભેળો એમને લાવવાના હોય અને અમે ઉછીના પાછીના પૈસા કરીને મેં ભરીએ છીએ અને કોઈ અમારી વાત તો હોય વફળતા જ નથી. એક મહિનો થઈ ગયો આજ કેટલા દિવસથી ગરમીના હોય ખાવા પીવા વગર બેઠા રહીએ છીએ. હાથ વાગ્યા સુધી અમારે આ પાક ધીરણ માટે
એ માટે ને ભરીએ છીએ પૈસા આટલા દિવસ કીધી ક્યારે હેરાન થયા છે ગિરના સાહેબ. 1,46,000 રૂપિયા પાક ગિરના ખાતામાં નાખ્યા હતા અને એમાં 1,41,000 રૂપિયા બોલે છે. 5,000 રૂપિયા આવતા નથી બરાબર. મેં 2-3 વખત ધક્કા ખાધા, કોઈ જવાબ આવતા નથી. બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર કહેવાય એવા ભાવ તાલુકાના ઢીમા ગામની અંદર અત્યારે આપ જોઈ શકો છો SBI બેંક છે ને SBI બેંકની અંદર અત્યારે મોટા પ્રમાણમાં એક ખેડૂતો આવ્યા છે અને ખેડૂતો જે છે એ ખેડૂતો પાક ધિરણ માટે પોતે આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોએ પોતાનું પાક ધિરણ ભર્યું છે અને પાક ધિરણના પૈસા મળતા નથી. એને લઈને ખેડૂતો વારંવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ખેડૂતોને એવો આક્ષેપ છે આગળ કે અમે વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે, અમે પૈસા ભર્યા, કોઈના પૈસા ભર્યા છે તો એને પૈસા પરત મળતા નથી, કોઈના પૈસા ભરવાના છે તો બેંકવાળા પૈસા ચૂકવે. આવા ખેડૂતોનો આંકડા તો આવા ખેડૂતો અત્યારે આવે કરકરતી ગરમી પડે છે અને આવા તાપની અંદર ખેડૂતો મહિલાઓ પણ આવે છે, એને પૂરતો ન્યાય મળતો નથી એવા ખેડૂતો નાખશે. તો હવે આ ખેડૂતોને ક્યારે મળશે પૈસા અને ક્યારે એમને પાકું પાક ધિરણ મળશે? ખરેખર શું આના માટે અધિકારીઓ જવાબદાર છે કે નથી? શું આ અધિકારીઓ સામે તંત્ર પગલાં ભરશે કે નહીં? એ તો આવનારો સમય જ બતાવશે. આઝાદી રાજપૂત, BK ન્યૂઝ, ધીમા. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માંડલા ગામે ભૂંડના હુમલાનો ભોગ બનેલી મહિલાનું મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માંડલા ગામની ઉર્મિલાબેન ચૌધરી નામની ખેડૂત મહિલા પોતાના ખેતરમાં કામ કરતી હતી. એ વખતે ખેતરમાં ધસી આવેલા ભૂંડે આ મહિલા પર હિંસક હુમલો કરી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ભૂંડના હુમલામાં ગંભીર ઇજા થતાં ઉર્મિલાબેન ચૌધરીનું કરુણ મોત નિપજ્યું હતું. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાંકરેજ વિસ્તારમાં જંગલી ભૂંડે હવે માનવ પર જીવલેણ હુમલા કરતા થઈ જતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાનેરા તાલુકાના ખેડૂતોના પ્રશ્ન સંદર્ભે ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું આવેદનપત્ર. લાખણી તાલુકાના કુડા ગામના ખેડૂતોએ સ્વખર્ચે રોડ બાંધી નફટ સરકારી તંત્રને માર્યો તમાચો. દાંતીવાડા ખાતે કાર્યરત નવોદય વિદ્યાલયના રમતગમત ક્ષેત્રે ઊંચો કૂદકો. શાળાના 33 રમતવીર બાળકો રાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે પસંદગી પામતા શાળા પરિવાર ખુશખુશાલ. ઉનાળાની આખરી ગરમીના આતંક વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા. વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો રચ્યો હોવાના પણ આક્ષેપો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશ ને આંબવા વાઇબ્રન્ટ માં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ.
ધોરણ 9-10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ, વિજ્ઞાન પ્રવાહના તજજ્ઞો દ્વારા સંચાલિત શાળા, આધુનિક પ્રયોગશાળા સાથે ઉત્તમ કક્ષાનું સ્ટડી મટીરીયલ અને આધુનિક હોસ્ટેલની સગવડ તથા ટ્રાન્સપોર્ટેશનની સગવડ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્ન મુદ્દે આજે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. આજે ધાનેરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાના ખેડૂતોને સતાવી રહેલા વિવિધ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી આ પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગણી કરી હતી. સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડો ખરીદવાની પ્રક્રિયામાં તોલમાપ માટે વજન કાંટાની વ્યવસ્થાના અભાવે ખેડૂતોનો માલ સમયસર તોલાતો નથી અને ખેડૂતોના ફોર્મની નોંધણીની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડે છે. ત્યારે આ બાબતે સરકાર યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગણી સાથે ખરીદીમાં ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપ અને યોગ્ય કાર્યવાહી કરવા તેમજ બટાકાની અમુક જાતોના વાવેતર સામે કાયદાકીય કાર્યવાહી કરી ખેડૂતોને ડરાવી હેરાન કરવાની પેપ્સિકો કંપનીની કાર્યવાહી સામે પણ રોષ ઠાલવી કેસ પાછા લેવા સહિતની 11 માંગણીઓ સાથે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. આ પ્રસંગે કિસાન સંઘના હોદ્દેદારો વીરમાભાઈ કાગ, કાળુભાઈ તરક સહિત ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાયડાની જે ટેકાની ખરીદી સરકારે ચાલુ કરી છે એના 10,000 જેટલા ફોર્મો હજી અહીંયા ઓનલાઈન માટે આવેલા છે 1 તારીખે, પરંતુ એ ફોર્મો હજી ઢગલાના ઢગલા જ પડ્યા છે, કોઈ નોંધણી થતી નથી. અને ત્યારબાદ ખોટા જે ભ્રષ્ટાચાર કરાવીને જે વેપારીઓ મારફતે બનાવટી ખેડૂતોના જે ઉતારા આપવામાં આવે છે એમની નોંધણી થઈ ગઈ છે. ભારતીય કિસાન સંઘે સતત રજૂઆત કરી છતાં એનું કોઈ કાર્યવાહી થતી નથી, એટલે આ ભારતીય કિસાન સંઘે આજ કાર્યકર્તા બોલાવી અને સરકારને આવેદનપત્ર આપ્યું છે. આમાં જે પણ જવાબદાર છે તેના સમયે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. સાચા ખેડૂતો જે ફોર્મ પહેલે ગયા એની તાત્કાલિક નોંધણી કરો, ઓપરેટરો વધારો અને ખેડૂતોને ન્યાય આપો. કારણ કે હાલમાં સતત મોંઘવારીમાં ખેડૂતો મરી રહ્યા છે, એવા સમયમાં ખેડૂતોને જો સરકારી ટેકાનો ભાવ આપતી હોય તો આવા મિલી ભગતના અધિકારીઓ અને દલાલો ભેગા થઈને જે ખેડૂતોને પેટ ઉપરથી પાટું મારા ધંધા કર્યા છે, એ કિસાન સંઘ ક્યારેય જવાબી છે નહીં. અમે કિસાન સંઘમાં બેઠા છીએ, અમારી જવાબદારી પડે છે ખેડૂતોની મદદમાં આવવું જોઈએ. અમે આજે કાર્યકર્તા બોલાવીને આ કામ કર્યું છે, પણ સરકારની જગ્યાએ આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વીકે કાક, જિલ્લા સદસ્ય, ભારતીય કિસાન સંઘ. બનાસકાંઠાના લાખણી તાલુકાના કુડા ગામના ખેડૂતો વર્ષોથી રોડની સવલતના અભાવે ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા. વહીવટી તંત્ર અને ધારાસભ્ય સમક્ષ પાકા રોડ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય આખરે સ્થાનિક ખેડૂતોએ જાત મહિના તાદરી રોડનું નિર્માણ કરી તંત્રને તમાચો માર્યો છે. જે કામ સરકારી તંત્રએ કરવાનું હોય તે કામ લોકોને સ્વખર્ચે કરી સરકારી તંત્રની ઢીલી નીતિનો પણ પર્દાફાશ કર્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા ખાતે આવેલી નવોદય શાળાએ અનોખી સિદ્ધિ મેળવી છે. આ શાળાના 33 જેટલા બાળકોની એક સાથે રાષ્ટ્રીય સ્તરે રમાનાર ખેલ સ્પર્ધામાં
33 વિદ્યાર્થીઓની પસંદગી થતા શાળા પરિવારમાં આનંદનો માહોલ છવાયો છે. દાંતીવાડા બીએસએફ કેમ્પ ખાતે કાર્યરત કેન્દ્રીય નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણ સાથે રમતગમત પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. બાળકોને મળતા શારીરિક પ્રશિક્ષણના કારણે શાળાના 33 જેટલા બાળકોની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. શાળાના આચાર્ય અને વ્યાયામ શિક્ષકે ખાસ તકેદારી રાખી બાળકોને તૈયાર કર્યા છે. આ બાળકો રાજ્ય સ્તરની સ્પર્ધાની જેમ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પણ તેઓ વિજેતા થશે તેવો આશાવાદ પણ શાળા પરિવારે વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ દાંતીવાડા કે લીએ બડા ગૌરવશાળી ક્ષણ હે કે ઇસ સાલ હમારે યહાં સે 33 સ્ટુડન્ટ્સ નેશનલ ખેલને કે લીએ જા રહે હૈ ઓર નેશનલ ટૂર્નામેન્ટ ભુવનેશ્વર મેં ઓર મથુરા મેં આયોજિત કિયે જાયેંગે જહાં સે હમારે બચ્ચે અલગ અલગ ખેલો મેં ખોખો મેં કબડ્ડી મેં ચેસ મેં વહાં પર પાર્ટિસિપેટ કરને વાલે હૈ. બચ્ચો કા કિતના ઉત્સાહ હૈ? બચ્ચોં કા જબરદસ્ત ઉત્સાહ હૈ. બડે ગર્વ કી બાત હૈ કે દાંતીવાડા જૈસી છોટી સી જગહ સે યે બચ્ચે રાષ્ટ્રીય સ્તર કી પ્રતિસ્પર્ધા મેં ખેલને કે લીએ જા રહે હૈ. બચ્ચે બડે ઉત્સાહિત હૈ. કુછ બચ્ચે એસે હૈ જો પહેલી બાર ખેલને કે લીએ જા રહે હૈ. કુછ બચ્ચે પિછલે વર્ષ ભી ખેલને કે લીએ ગયે થે. પિછલે વર્ષ હમારે યહાં સે 21 બચ્ચોં કા ચયન હુઆ થા. ઇસ બાર હમને હી હમારા રિકોર્ડ તોડ કરકે 33 બચ્ચોં કો નેશનલ મેં ભેજે જા રહે હૈ. હમારે સ્કૂલ સે 33 બચ્ચોં કા નેશનલ હુઆ હૈ ઓર ઇસ બાર ઉસ બાર 21 બચ્ચોં કા હુઆ થા. ઇસ બાર રેકોર્ડ તોડ કે 33 બચ્ચોં કા હુઆ હૈ ઓર હમારે ટીમ મેં પૂરા જોશ હૈ ઓર જીત કર હી આયેંગે વાપસ. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉનાળાની આકરી ગરમીના આતંક વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા. વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો રચ્યો હોવાના પણ આક્ષેપો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. એક સ્કૂલ એવી જ્યાં ફક્ત બુક્સ નહીં પણ ઇમ્પોર્ટન્ટ છે ફન લર્નિંગ. એક સ્કૂલ જે ફક્ત વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ ઉજળું નથી બનાવતી પણ જે ઘડતર કરે છે તેમના વ્યક્તિત્વનું. અને એવી સ્કૂલ એટલે ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ. ડિવાઇન ટચ ઇન્ટરનેશનલ સ્કૂલ, શિક્ષણની નવી વ્યાખ્યા. આપો તમારા બાળકને જ્ઞાનસભર વાતાવરણ. 2019 માટે પ્રવેશ ચાલુ છે. સ્ટેટ બેંકની બાજુમાં આબુ હાઈવે રોડ, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. થરાદ તાલુકાના ભુરિયા ગામે સેંધોઈ માતા મંદિરના 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ધામધૂમથી સંપન્ન થઈ છે. ભુરિયા ગામે શેણલ માતાના મંદિરે ગ્રામજનો દ્વારા આયોજિત 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સોમવારના રોજ પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો પ્રારંભ થયા બાદ બીજા દિવસે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં અનેક નાના મોટા વાહનો સાથે ગ્રામજનો તેમજ અન્ય ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીથી ભુરિયા ગામમાં ભક્તિમય માહોલ સર્જાઈ ગયો હતો.
હાલ બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે માંગ મુજબનો શાકભાજીનો જથ્થો બજાર સુધી પહોંચતો ના હોય શાકભાજીના ભાવમાં ધરખમ ભાવ વધારો થઈ ગયો છે, જેથી મોંઘવારીમાં પીસાતી પ્રજા માટે પડતા પર પાટું જેવો ગાઢગડાયો છે. સામાન્ય દિવસોમાં 40 રૂપિયા કિલોના ભાવે મળતા કોથમીર, લીંબુ અને મરચાં હાલ 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે 40 થી 60 રૂપિયાના ભાવે મળતા શાકભાજી પણ 100 થી વધુના ભાવે વેચાઈ રહ્યા હોય લોકોમાં બૂમરાણ મચી છે. શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. શાકભાજીના વેપારીઓ પણ હાલ ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ હોય ભાવમાં એકાએક વધારો થયો હોવાનો દાવો કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં 40 રૂપિયા કિલોના ભાવે મળતા શાકભાજીના ભાવ હાલ વધીને 100 રૂપિયા આસપાસ થઈ ગયા છે. પરવર, વટાણા, ચોળી જેવા શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયા થઈ ગયા છે. ઉનાળામાં લીંબુનો વપરાશ વધુ રહેતો હોય લીંબુના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. 1 કિલો લીંબુના ભાવ પણ 80 રૂપિયાને આંબી ગયા છે. એ જ રીતે મરચાં અને આદુનો ભાવ પણ કિલો દીઠ 80 થી 100 રૂપિયાએ પહોંચી ગયો છે. મોંઘવારીમાં પીસાતી પ્રજા માટે શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન પુરવાર થઈ રહ્યો છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં ભાવ થોડા વધે પરંતુ બમણા તો ના જ થાય, પરંતુ જિલ્લાના શાક માર્કેટો કરતાં બમણા ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોય શાકભાજીના વેપારીઓ પણ સિન્ડિકેટ રસી ભાવ વધારાનો કારસો કર્યો હોવાની લોકો માની રહ્યા છે. પાલનપુરના શાક માર્કેટમાં લીંબુ, કોથમીર, લીલા મરચાં 80 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 125 રૂપિયા ઘટીને 32,800 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા ઘટીને 38,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને 37,950 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1090 થી 1106 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 660 થી 705, ઘઉંના 350 થી 470, બાજરીના 435 થી 453, જીરુના 2,811 થી 3,032, વરિયાળીના 1,151 થી 1,275, સુવાના 1,100, તમાકુના 1,000 થી 1,551 તેમજ રાજગરાના ભાવ 1,100 થી 1,997 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 3,684 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 2,220, ઘઉંની 633, બાજરીની 452, જીરુની 95, વરિયાળીની 59, સુવાની 7, તમાકુની 25,000 તેમજ રાજગરાની 375 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરો કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગરમી વચ્ચે આગ હોનાર રતોમાં પણ વધારો. સુઈગામ તાલુકાના કોરીટી થરાદ તેમજ ધાનેરા ખાતે આકસ્મિક આગ લાગતા મચી દોડધામ. ધાનેરા તાલુકાના ખેડૂતોના પ્રશ્નો સંદર્ભે ભારતીય કિસાન સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર. લાખણી તાલુકાના કુડા ગામના ખેડૂતોએ સ્વખર્ચે રોડ બાંધી નફટ સરકારી તંત્રને માર્યો તમાચો. દાંતીવાડા ખાતે કાર્યરત નવોદય વિદ્યાલયના રમતગમત ક્ષેત્રે ઊંચો કૂદકો. શાળાના 33 રમતવીર બાળકો રાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધાઓ માટે પસંદગી પામતા શાળા પરિવાર ખુશખુશાલ. ઉનાળાની આખરી ગરમીના આતંક વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા. વેપારીઓએ સિન્ડિકેટ રચી ભાવ વધારાનો કારસો રચ્યો હોવાના પણ આક્ષેપો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.